नमस्कार मित्रों, स्वागत है आप सबनो अमारी YouTube चैनल मा। नवी सिस्टमो सक्रिय थशे अने ते गुजरात राज्य नी अंदर असर करीने ते फरी वखत वरसादी माहौल जोवा मळी शके छे। तो उत्तर मध्य गुजरात, सौराष्ट्र अने दक्षिण गुजरात ना अलग अलग भागो नी अंदर अने खास करीने दरिया कांठा ना विस्तारों नी अंदर पण पवन फूंकावानी साथे साथे वरसादनी पण आगाही व्यक्त करवामां आवी रही छे। आ साथे साथे हालनी आपणे वात करीए तो आगामी 2-3 दिवस सुधी राज्यना अलग अलग विस्तारोनी अंदर अमुक अंशे भारे वरसाद तो अमुक अंशे हळवो वरसादनी पण आगाही व्यक्त करवामां आवी रही छे। आ साथे साथे હવે જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને તેમ પણ મિત્રો તે ગુજરાતને અસર કરીને તેમાં પણ વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે આગામી 2-3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો ઉત્તરમાં તે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ, તેમજ દક્ષિણ ગુજરાતની અંદર અમુક અંશે ભારે વરસાદ તો અમુક અંશે હળવોથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। નવી સિસ્ટમો સક્રિય થશે અને તે ગુજરાત રાજ્યની અંદર અસર કરીને તે ફરી વખત વરસાદી માહોલ જોવા મળી શકે છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે હાલની આપણે વાત કરીએ તો આગામી 2-3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર અમુક અંશે ભારે વરસાદ તો અમુક અંશે હળવો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે હવે જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને તેમ પણ મિત્રો તે ગુજરાતને અસર કરીને તેમાં પણ વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે આગામી 2-3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો ઉત્તરમાં તે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ, તેમજ દક્ષિણ ગુજરાતની અંદર અમુક અંશે ભારે વરસાદ તો અમુક અંશે હળવોથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે।